નમસ્તે બાળકો, ધોરણ સિનિયર કેજી વિષય ગુજરાતી. તમે બધા ચોપડી લાવ્યા છો, એમાં પાન નંબર 22 ખોલો. ખોલ્યું બધાએ? જુઓ, એમાં આપણે સૂચના વાંચીએ. અન્નું લેખન, શબ્દો જોઈને લખો. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે દીર્ઘઉ શીખી ગયા. તો અહીંયા કેટલાક દીર્ઘઉ વાળા શબ્દો આપ્યા છે, તો આપણે શબ્દો વાંચવાના છે. વાંચીને બોલી બોલીને સારા અક્ષરે લખવાના છે. તો જુઓ, આપણે સૌ પ્રથમ શબ્દ વાંચીશું અને ત્યારબાદ લખીશું. પને દીર્ઘ કુ, જને કાનો જા, પૂજા. લખો બધા મારી સાથે. પને દીર્ઘ કુ, જને કાનો જા, પૂજા. હવે આગળ લખો. પને દીર્ઘ કુ, રને દીર્ઘ રી, પૂરી. હવે આગળ. દને દીર્ઘ દુ, ધને દીર્ઘ ધી, દૂધી. બધાએ બોલી બોલીને સારા અક્ષરે બે લીટીમાં લખ્યું છે ને, સરસ. હવે આગળ. ભને દીર્ઘ ભૂ, મને દીર્ઘ મી, ભૂમિ. ફને દીર્ઘ ફૂ, લને કઈ નહીં લ, ફૂલ. હવે આગળ. દને દીર્ઘ દુ, રને કઈ નહીં ર, દૂર. હવે આગળ. આ છે ત્રણ અક્ષર વાળા શબ્દો. ખને કઈ નહીં ખ, જને દીર્ઘ જુ, રને કઈ નહીં ર, ખજૂર. મને કઈ નહીં મ, જને દીર્ઘ જુ, રને કઈ નહીં ર, મજૂર. ચને દીર્ઘ ચુ, રને કઈ નહીં ર, અણને કઈ નહીં અણ, ચૂરણ. લખ્યું બધાએ? બોલી બોલીને સારા અક્ષર ડબલ લીટીમાં લખો છો ને, સરસ. હવે આગળ. કને દીર્ઘ પુ, તને કઈ નહીં ત, રને દીર્ઘ રી, પુત્રી. સને દીર્ઘ સુ, રને કઈ નહીં ર, જને કઈ નહીં જ, સૂરજ. પને રસવઈ પી, પને દીર્ઘ પુ, રને દીર્ઘ રી, પી પૂડી. લખ્યું બધાએ? હવે આગળ વાક્ય વાંચવાના છે અને બોલી બોલીને સારા અક્ષરે ડબલ લીટીમાં લખવાના છે. તો ચાલો આપણે વાક્ય વાંચીએ. ધને દીર્ઘ દુ, ધને કઈ નહીં ધ, નને દીર્ઘ ની, દૂધની. ખને દીર્ઘ ખી, રને કઈ નહીં ર, ખીર. બને કઈ નહીં બ, નને કાનો ના, વને કઈ નહીં વ, બનાવ. દૂધની ખીર બનાવ. ચાલો આપણે લખીએ. ધને દીર્ઘ દુ, ધને કઈ નહીં ધ, નને દીર્ઘ ની, દૂધની. ખને દીર્ઘ ખીર, રને કઈ નહીં ર, ખીર. બને કઈ નહીં બ, નને કાનો ના, વને કઈ નહીં વ, બનાવ. વાક્ય પૂરું થાય એટલે પૂર્ણ વિરામ મૂકીએ છે ને. હવે આગળ. ખને કઈ નહીં ખ, જને દીર્ઘ જુ, રને કઈ નહીં ર, નને દીર્ઘ ની, ખજૂર. ના થને કઈ નહીં ઠ, અણને રસવઈ અળી, યને કાનો યા, ઠળિયા. કને કાનો કા, ધને કઈ નહીં ધ, કાઢ. ખજૂરના ઠળિયા કાળ. તો ચાલો લખો. ખને કઈ નહીં ખ, જને દીર્ઘ જુ, રને કઈ નહીં ર, નને કાનો ના, ખજૂર. ના થને કઈ નહીં ઠ, અળને રસવઈ અળી, યને કાનો યા, ઠળિયા. કને કાનો કા, ધને કઈને ઢ, કાઢ. પછી પૂર્ણ વિરામ. ખજૂરના ઠળિયા કાળ. લખ્યું બધાએ? બોલી બોલીને સારા અક્ષરે લખ્યું છે ને, સરસ. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શબ્દો વાંચ્યા અને સારા અક્ષરે લખ્યા, અને નીચે અહીંયા વાક્યો પણ બોલ્યા અને સારા અક્ષરે લખ્યા. તો જુઓ વિદ્યાર્થી મિત્રો,
સમયના પાન પર જે ગૃહકાર્ય આપ્યું છે તે તમારે ઘરે વાલીશ્રીની મદદથી ચોપડીમાં અને નોટમાં બોલી બોલીને સારા અક્ષરે લખવાનું રહેશે. આવજો.